क्राइम ब्रांच गुनो उकेलवा माटेना अद्यतन उपकरणों धरावे छे, जो के तेओ जोईए तेवो उपयोग तेनो नथी थई शकतो। आथी क्राइम ब्रांचना उच्च अधिकारीओए हेडक्वार्टर तथा अन्य ठिकाणे फरज बजावता 22 कोन्स्टेबलोने वीणी वीणीने पोताना युनिटमां समावी लीधा हता। आ तमाम कोन्स्टेबलो एमटेक अने बीटेक थयेला छे। आ तमाम हाईटेक कोन्स्टेबले लूंट अने गरफोड़ी जेवा केटलाय अनडिटेक्ट अने अघरा केसो कॉम्प्यूटर पर आंगळी फेरवीने उकेली नाख्या हता। તેમાં પણ થોડા દિવસ પહેલા ટ્રાફિક પોલીસના ઇચલનની વેબસાઇટનો દુરુપયોગ કરીને લોકો પાસે લાખો રૂપિયા જમા કરાવીને છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો, જેમાં આ ટીમે એક નંબર શોધી કાઢીને આરોપીઓને ઝારખંડથી ઝડપી લીધા હતા। દિવસે ને દિવસે સાયબર ક્રાઇમના ગુનાઓ વધતા રહે છે અને એને ઉકેલવા માટે ઉચ્ચ શિક્ષિત અને જે ટેકનિકલ માણસો છે એની જરૂર પડે છે। એવા જ 22 માણસો અમારા કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ જે હેડક્વાર્ટરમાં કામ કરતા હતા એ બીટેક અને એમટેક હતા, એમના એક મેસેજ પાસ કરી એમને બધાને ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા। ઓલમોસ્ટ 300ના ઉપરાંત કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા, એમાંથી 22 લોકો જે છે હેડક્વાર્ટરમાં હતા એમને સિલેક્ટ કરવામાં આવ્યા। અમને ટ્રેનિંગ આપ્યા પછી એમનો ક્રાઇમ બ્રાન્ચ ખાતે એક સાયબર સેલ બનાવવામાં આવ્યું છે અને એ બહુ જ સરસ રીતે કામ કરી રહ્યા છે અને જે સાયબર ગુનાઓ છે એમાં ઉકેલવામાં એ બહુ મદદરૂપ થઈ રહ્યા છે। તરત જ તમને જોયું હશે રિસેન્ટ પાસ્ટમાં એક ઈ ચલણનો ગુનો છે એ એમના દ્વારા ઉકેલવામાં આવ્યો છે અને એના પછી પણ બીજો જો ઘણા બધા સાયબરના ગુનાઓ છે એમના દ્વારા ઉકેલવામાં આવી રહ્યા છે। એ ટીમ છે એ બહુ ટેકનિકલી બહુ સાઉન્ડ છે, એમાં પ્રોફાઇલ જોઈએ તો 2-3 મહિલાઓ પણ છે અને ઓલમોસ્ટ 18-19 જે પુરુષ કોન્સ્ટેબલ છે એ પણ છે અને બધા ઉચ્ચ શિક્ષિત છે। અમુક તો એમટેક કમ્પ્યુટર્સ પણ કરેલા છે અને એમના દ્વારા રથયાત્રાના પણ બહુ સરસ કામગીરી કરવામાં આવી હતી। 2-3 જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ એમના દ્વારા ડેવલપ કરવામાં આવ્યા હતા અને એમનો બહુ શરૂઆતમાં જેમ કે સાયબર ક્રાઇમ જે ગઠિયા હોય છે એ વિવિધ પ્રકારે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે પછી વોટ્સએપ છે કે ગમે તે રીતે તમારી સાથે સાયબર ફ્રોડ કરતા હોય છે, હવે એને પકડવા માટે અમારે ઘણા ચેલેન્જીસ અમારી સામે આવે છે કે એ લોકો VPN યુઝ કરતા હોય છે, એને ડિટેક્ટ કરવું હોય છે, અમારે એને ક્રેક કરવું હોય છે, તો એના માટે અમારે ઘણી મહેનત કરવી પડતી હોય છે। એના માટે અમારી ટીમ રાત દિવસે મહેનત કરીને એ VPN ક્રેક કરતા હોય છે અને બીજા ઘણી રીતે અમે એને ડિટેક્ટ કરતા હોઈએ છીએ। જી, ફર્સ્ટ ઓફ મેં બોલવા ચાહતા હું કે એક મેજિસ ટીમ સે બિલોંગ કરતા હું, IPDR ટીમ હૈ ઓર યહાં પર ટોટલી યહાં પર ટોટલ 22 લોગ હૈ જિનકો મતલબ કામ હિ મતલબ ટેકનિકલ સે રિલેટેડ હૈ ઓર એક કામ દિયા થા કે યે ઈ મેમો કા ભી નયા ચલા થા અભી ઈ મેમો ફ્રોડ વાલા તો પ્રોપર વો જો બિલોંગ કર રહે થે વો ઝારખંડ સે બિલોંગ કર રહે થે ઓર ઉનકો કેચ કરને કે લિયે બહોત સારી હમને બહોત ટ્રાય ભી કિયા યહાં પર કે મતલબ ઉનકા નંબર જો આ રહા થા વો ફેક નંબર આ રહા થા બટ ઉનકો કૈસે ટ્રેસ કરે વો હમારે લિયે બહોત બડા ચેલેન્જ થા। હમારી ટીમ હમારે સુપ્રિયર અધિકારી કે થ્રુ હમકો कुछ लोगों को झारखंड भी भेजा गया और वहाँ से फेक नंबर और लोकल सोर्सेस के बेसिस पे वहाँ पर हमने इंफॉर्मेशन गैदरिंग किया और टोटल 8-10 दिन का टास्क था। तो हमने जो मेन पर्सन था